નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ગુજરાતીમાં એકમબાએ શરણાઈના સુર જવાનો છે કે જે એકમનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા તો આપણે એકમની શરૂઆત કરીએ એકમ એકમબાઈ કે જે એકમનું નામ છે શરણાઈના સૂર એકમના લેખક છે ચુનીલાલ મડિયા કે જેમનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ને માં થયો હતો તેમનું અવસાન નવ ડિસેમ્બર ઓગણીસો ને અડસઠમાં થયું હતું હવે ચુનીલાલ મળ્યા વિશે આપણને ટૂંકમાં પરિચય આપેલ છે આપણે તેમનો પરિચય વાંચીએ ચુનીલાલ કાળિદાસ મળ્યાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો કે તેઓ વાર્તાકાર નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે હવે તેઓ વાર્તાકાર પણ છે નવલકથાકાર પણ છે અને એક નાટક તરીકે નાટ્યકાર પણ છે ગુગવતાપુર શરણાઈના સુર પદ્મજા ચંપો અને કેર તેજ અને તિમેર તેમના વાર્તા સંગ્રહો છે જ્યારે વ્યાજનો વારસ વેળાવેળાની છાયણી છાયડી લેલોડી ધરતી ભાગ એકથી એક અને બે ઇન્દ્રધનુષનો આઠમો રંગ એમની મહત્વની નવલકથાઓ છે જ્યારે રંગદા વિષમોચન રક્ત તિલક એમના એકાંકી સંગ્રહો છે સંપાદન અને અનુવાદ ક્ષેત્રે તેમનું યોગદાન રહ્યું છે તેમને સુવર્ણ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલ છે તો આપણને પ્રશ્ન પૂછી શકે એમ છે કે શરણાઈના સુર એકમના લેખક ચુનીલાલ મડિયાને કયો એવોર્ડ મળ્યો છે તો આપણે જણાવી શકીએ કે તેમને સુવર્ણ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે હવે આ એકમમાં સના વિશે વાત કરવામાં આવી છે તેના વિશે મડિયા સાહેબે આપણને ટૂંકમાં પરિચય આપ્યો છે હવે ટૂંકમાં સંક્ષેપમાં જે માહિતી આપેલી છે તે વાંચીએ તો આ વાર્તામાં વર્ણન લગ્ન પ્રસંગનું છે પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એક કેવું કરુણ બની જાય છે એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે જાનવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝુમેર શરણાઈ વગાડી રહ્યો છે એટલે અહીં એક પિતાની વાત કરવામાં આવી છે કે જે પોતાની મરણ પામેલી પુત્રીની યાદમાં શરણાઈ વગાડે છે અને એ શરણાઈના સૂર એટલા વેદક એટલા હૃદય સ્પર્શી હોય છે કે તે વાતાવરણ પણ ગમગીન બનાવી દે છે એટલે કે દુઃખમય બનાવી દે છે પરંતુ એ તો શરણાઈના સૂર દ્વારા હૃદયની ગમગીની એકાલતા અને વેદના પ્રગટ કરી રહ્યો હતો અંતે રમજુ દાદમાં બધા જ પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દે છે ત્યારે વાર્તામાં મોટો જ વળાંક આવે છે બધાને એવું લાગે છે કે રમજુ મેર પૈસા લેવા માટે આટલો વગાડી રહ્યો છે પણ અંતે બધા જ જે દાદમાં પૈસા મળ્યા છે એ બધા જ પૈસા મેર ગૌરીને આપી દે છે ત્યારે બધાને અહેસાસ થાય છે કે ખરેખર રમજુ મેરનું શું કારણ છે કન્યા વિદાય ગૌરીની છે પણ રમજુ માટે પોતાની પુત્રી શકીનાની બની રહે છે ખરેખર તો કન્યાની વિદાય એટલે કે લગ્ન પ્રસંગ તો એક ગૌરી નામની ગામની છોકરીનો છે પરંતુ અહીં રમજુ મેર પોતાની પુત્રી જે મૃત્યુ પામેલી છે એને યાદ કરે છે એને તો એમ જ છે કે પોતાની પુત્રીના જ લગ્ન થઈ રહ્યા છે મૃત પત્નીની કબર પાસે રમઝુમેનની શરણાઈની એ છેલ્લી સુરાવટ હતી અંત સોરી ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે અહીં છેલ્લે આ ગૌરીના લગ્ન ટાણે લગ્ન સમયે મીરે જે શરણાઈ વગાડી હતી તે જ અંતિમ છે અને આ જ અંતિમ શરણાઈના સુર ગામ લોકો સાંભળી શકે છે અને છેલ્લે આ વાર્તાનો કરુણ અંત આવે છે તો હવે આ ટૂંકી વાર્તાની આપણે શરૂઆત કરીએ માંડવો વધાવાઈ ગયો ગોત્રી જ પાસે પગેલાપણું પતી ગયું ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી દીધા માંડવો વધાવાઈ ગયો એટલે કે લગ્નની જે વિધિ છે એ સંપૂર્ણ થઈ ગઈ જે ગોર મહારાજ છે અથવા તો જે ગોત્ર છે એ લોકો પાસે અથવા તો બધા મોટા સ્વજનો પાસેથી જે આશીર્વાદ લેવાના હતા એ પણ પતી ગયા અને વરઘોડિયા પાસે છેલ્લે ઘરના આંગણે કંકુના હાથના છાપ એટલે કે થાપા પાડી લીધા જાનને શીખ દેવાઈ ગઈ એટલે કે દીકરીને સાસરે વડાવી છે માટે દીકરી માટે એક એના ઘરના સભ્યો જાનના લોકોને શું શીખ આપે છે અથવા તો તેના જે સાસરિયાના લોકો છે દીકરીના સાસરિયાના લોકોને શું જણાવવાનું છે તે બધી જ વાત પૂર્ણ થઈ ગઈ ધર્માદાના લાગેલેત્રી ચૂકવાઈ ગયા એટલે કે બધું જ વ્યવહાર પૂર્ણ થઈ ગયો વેવાહીઓએ એકબીજાને વાલપૂર્વક ભેટી લીધા એટલે કે જાનના લોકો અને દીકરી જે સાસરે જવાની છે તો સાસરિયાના લોકો અને દીકરીના પિયરના લોકો એકબીજાને વાલપૂર્વક ભેટી લે છે રામન દીવડો પેટવાઈ ગયો એટલે કે રામન દીવડો એટલે આપણને અહીં આપેલ છે આપણે પછી શબ્દ સમજૂતી જોઈએ એ પહેલા રામણ દીવડો એટલે કે દીવડો એટલે કે કન્યાની વિદાય વખતે કન્યાની માં જે મંગળનો દીવો લે છે શુભ દીવો પ્રગટાવે છે એ રામણ દીવડો એ પેટવાઈ ગયો કન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા એટલે કે વર અને કન્યા જે માફવાળું એટલે કે પડદાવાળું ગાડું હતું તેમાં બેસી ગયા સામેથી આવતી પનિયારીના શુભ સુકન સાંપડી ગયા એટલે કે સામેથી પનિયારી એટલે કે પાણી ભરીને આવતી સ્ત્રીઓના શુભ સુકન પણ થઈ ગયા સારા સુકન થઈ ગયા અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું એટલે કે ગાડાનું પડ્યું એટલે કે હવે ગાડું પણ આગળ વધારવાનું શરૂ કર્યું ગાડાને પણ શૂભ સુકન કરી લીધા અને ઢોસા રમઝૂમિરે શરણાઈનો સૂર છેડ્યો એટલે કે અહીં શરણાઈ વાદક તરીકે રમઝૂમેર આવેલા છે તેમને શરણાઈના સૂર વગાડ્યા જ્યારે ઢોલીએ ઢોલ ઉપર દાંડી પાડી એટલે કે જે ઢોલ વગાડવાળ વ્યક્તિ છે તેમણે ઢોલ વગાડ્યો સુહાગણોએ ગીત ઉપાડ્યું એટલે સુહાગણો એટલે કે જે સૌભાગ્યવતી છે એવી વ્યક્ એવી સ્ત્રીઓએ ગીત ગાયું અને ગૌરીની જાન ઉગલી ગઈ એટલે કે જ ગૌરીની જાન આગળ પ્રસ્થાન કરવા લાગી ગામડા ગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછી કોઈ કોઈના કરા સાથે ધક્કો અફડાવતું ગાડું માંડ માંડ કરીને શેરી સંસરવું નીકળ્યું ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા એટલે હવે કહે છે કે રમજુ મીરે તો શરણાઈ વગાડી પણ હવે જાન જેવી આગળ જાય છે હવે ગામમાં સાંકળી શેરી છે અને બધાના ઘરની દિવાલો છે દિવાલો સાથે અથડાતું અથડાતું ગાડું માંડ માંડ શેરીથી બહાર નીકળી જાય છે અને મીરના શરણાઈના સૂર સાંભળીને ગામમાં જ સ્ત્રીઓ છે એ લોકો બહાર આવે છે અને વરરાજાને જોવા માટે એકઠા એટલે કે ભેગા થઈ જાય છે લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા એટલે કે તેઓએ ઘૂમટા લાજ નીકાળી હતી એટલે કે માથે ઓઢણું કરીને ઘૂમટા નીકાળ્યા હતા સ્ત્રીઓએ તો પણ ઝીણી ઝીણી નજરે તેઓ વાતો કરી રહ્યા હતા શું કહી રહ્યા હતા આ ભૂદર મેરાઈનો જમાય એટલે કે આપેલા જે ભૂદર મેરાઈ છે એમનો જમાય છે ગૌરીનો વર છે હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે એટલે કે આ જે ગૌરી છે એના વર છે અને ગૌરીના પિતા જે ભૂદર છે એમના જમાય છે કેવા હાથમાં તલવાર લઈને બેઠા છે આગળ નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દાદ લેવા આડો ફરી ફરીને ઊભો હતો હવે ઢોલીનું નામ આપણને જણાવ્યું છે મેઘો તો કે છે કે મેઘો ઢોલી દાદ દાદ એટલે કે પૈસા લેવા માટે જે જાનૈયાઓ છે એમની જોડે આજુબાજુ ફરતો હોય એવું લાગી રહ્યું છે રમજુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી રમજુએ પણ ખૂબ જ સુંદર રીતે શરણાઈને સુર છેડ્યા હવે કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું આ આદશ આ પીપળો આ દાદાના ખેતર હવે જ્યારે નાના હતા ત્યારે જે નાનપણમાં રમત રમતા હતા એવી રીતે હવે આ જે સ્ત્રીઓ છે એ ગીત ગાય છે ત્યારે વર પક્ષની જાનવડીઓ સામુ ગીત માને છે ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો જુઓ સાસરિયાના રૂપ હવે વર પક્ષથી જે જાન જાનડીઓ આવે છે જે સ્ત્રીઓ આવે છે તે કહે છે કે ગૌરી તમે જે ઘૂંટો નીકાળ્યો છે એ ખોલો અને તમારા જે સાસરિયાના લોકો આવ્યા છે એમના ચહેરા જુઓ એક રાણો ને બીજો રાજ્યો ત્રીજો દલીનો દિવાન એટલે જણાવે છે કે એક તમારો રાજા છે બીજો રાજ્યો છે અને ત્રીજો દિવાન છે એમ કહીને ગૌરીને જણાવે છે ગીતોના સૂર વધારે વેદક હતા કે શરણાઈના એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું એટલે કે ગૌરીના તરફથી જે સ્ત્રી હતી એ પક્ષની સ્ત્રીઓ અને વર પક્ષની સ્ત્રીઓ ગીતો ગાતા હતા સાથે સાથે શરણાઈના સૂર પણ એટલા સુંદર હતા એટલા સરસ હતા કે જે સાંભળી રહ્યા છે શ્રોતાઓ એટલે કે જે સાંભળનાર છે એ લોકો માટે એ મુશ્કેલ હતું કે બંનેમાંથી શું સરસ છે મીરે શરણાઈને એવી તો મીરે શરણાઈની તો એવી તો રમઝપ જમાવી હતી કે વરના બાપ પણ એના રસા સ્વાદમાં દાદ આપવાનો વિસરી ગયા એટલે કે રમજુમીની શરણાઈના સૂર એટલા સુંદર હતા કે દાદ એટલે આપણે આગળ જોઈ પૈસા આપવાનું એટલે કે જે વરના પિતા છે એ પૈસા આપવાનું પણ વિશ્રી એટલે ભૂલી ગયા હતા પરિણામે ગીતો અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાસીરો જ બોલી રહ્યો એટલે કે ઢોલ સાથે સાથે શરણાઈ બંનેના અવાજનો થોડા સમય માટે તો આનંદ છવાઈ રહ્યો હતો આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમજુના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવીને જાન આગળ ચાલી એટલે કહે છે જ્યારે જે વર છે એના પિતાનો હાથ જે પૈસા ભરેલા કોથળામાં જાય છે એ કોથળીમાંથી થોડા પૈસા કાઢીને પાવલી કાઢીને પાવલી એટલે પહેલાના જમાનાનું ચલણ તે કાઢીને આપે છે રમઝુમીરના હાથમાં ત્યારે રમઝુમીર થોડા આગળ જાય છે અને જાનને થોડી આગળ ધકેલાય છે રમઝુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી કામડા વેપારીઓ હજાર કામ પડતા મેલીને ઉગલતી જાનને અવલોકવા દુકાનોને ઉમરે આવ્યું ઉભા રમજૂની શરણાઈ તો એટલી સુંદર હતી કે જે બજારમાં કામ કરી રહેલા હતા કામડા વેપારીઓ એટલે કે કામમાં વ્યસ્ત હતા એવા ઘણા વેપારીઓ પોતાનું કામ પડતું મૂકીને આ જાનને અવલોકવા એટલે કે જોવા માટે બહાર આવે છે એમના કારખાના કે એમના ઘરની બહાર ઉમરે આવીને જોવા રહે છે આખું સરઘસ અત્યારે જાજલ્યમાન રંગો વડે સોહાતું હતું એટલે કે આટલા સુંદર બધાના વસ્ત્રો બધાના પહેરવેશ સાથે સાથે ઘણું બધી એવી ચીજોને કારણે વાતાવરણ રંગોમય બની ગયું હતું અને ખૂબ જ સુંદર લાગતું હતું સોહાતું એટલે કે સુંદર લાગતું હતું મોખરે રમજુના માથા ઉપર લાલ મદ્રાસી ફેટાના લીલા ઉડતા હતા લીરા ઉડતા હતા એટલે કહે છે કે રમજુએ માથા ઉપર એક ફેટો પહેર્યો હતો અને એ ફેટા ઉપર થોડા ઘણા ફૂમતા જે હતા એ હવામાં ઉડી રહ્યા હતા મેગા ડોલીએ લીલા રંગનું માથા બાંધડું બાંધેલું એટલે મેઘો જે ડોલી હતો તેમણે માથા ઉપર લીલા રંગનું માથા બાંધડું એટલે કે ફેટો પહેર્યો હતો જાનૈયાઓને વેવાયવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા તેથી એ આખો સમૂહ લાલ બળક લાગતું હતું એટલે વરપક્ષ તરફથી જે જાનૈયાઓ આવેલા હતા તેમને કંકુના છાપથી કંકુના હાથના છાપથી તેમના જે કપડાં હતા તે લાલ કલરના થઈ ગયા હતા

તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગ રંગસૃષ્ટિ રચી જતા હતા એટલે કહે છે કે સાથે સાથે વરરાજાએ જરીના કસબવાળું એક જામો પરીયન કલ જરીયન જામો પહેર્યો હતો એટલે કે ઘેરવાળું ઘૂંઘ ઘૂ ઘૂંટણથી નીચે સુધી અંગરખું પહેરવામાં આવે છે એવું જરી જેવો જામો પહેર્યો હતો અને તલવારનું તલવારની મિયાન પણ રંગીન હતી સાથે કન્યાએ પચરંગી પટોળો પહેર્યું હતું જે એક અલગ જ રંગની સૃષ્ટિ રચી રહ્યું હતું એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોના અવનવા પટકુળોમાં તો રંગમેળો જોવા મળતો હતો કે સાથે સાથે વિદાય ગીતો ગાતી જે સ્ત્રીઓ આવેલી છે એ સ્ત્રીઓનો રંગ પણ અલગ જ દેખાતો હતો તો અહીં આપણને આ ફકરામાં સુંદર રીતે જાનનું વર્ણન વિદાયનું વર્ણન રચેલું છે હવે આગળ જોઈએ આડે દિવસે ઉડ ઉડ લાગતી બજારમાં રમઝૂમિનની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી એટલે કે કોઈક દિવસ અત્યારે તો ખુશીનો માલ છે પણ જ્યારે આડા દિવસે આવો કોઈ પ્રસંગ નથી હોતો ત્યારે અત્યારે તો રમઝૂમિની શરણાઈએ અલગ જ દુનિયા બનાવી દીધી હોય તેવું લાગે છે એના સૂર જ એટલા સુંદર છે એના સૂરની મોહિની એવી હતી કે સાંભળનાને મસ્ત બનાવી મૂકે એની અસર કાન વાટે સુધી હૃદય પર ચોટ મારે ને એ પરિતોષનો નસો સીધો જ મગજમાં પહોંચે એટલે કહે છે કે રમઝુમેરની શરણાઈના જે સૂર છે એ એટલા તો સુંદર હતા કે જ્યારે આપણે કાન વાટે સાંભળીએ છીએ તો કાનથી એ સૂર સીધા હૃદયને પહોંચી જાય એટલા સારા હતા અને એનો નશો એનો આનંદ પણ ખૂબ જ સારો હતો પ્રાકૃતજનોને આ શરણાઈની શુરાવલી સમજાય કે ન સમજાય પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઉઠે તો ખરા જ એટલે કહે છે જે નગરજનો છે જે સમાજના લોકો છે એ લોકોને ભલે શરણાઈના જે સૂર રમજુ વગાડી રહ્યો છે ના સમજાય પણ એના સુર સાંભળીને એ લોકો એના તાલથી ડોલતા હતા ખરા મંત્રમુગ્ધ તો બની જ ગયા હતા ભર બજારે ચોગાનમાં ઊભીને રમજુએ અડાણો ઉપાડ્યો હતો અડાણો એક શાસ્ત્રીય સંગીતનું નામ છે શાસ્ત્રીય રાગનું એક નામ છે તો કે અત્યારે બહુ જ મધ્ય તાપ હતો તો રમઝુમીને જે શરણાઈ વગાડી છે એને શરણાઈ એ ઉન્માદભરી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા એટલે કે જે એને શાસ્ત્રીય રાગ વગાડ્યો છે અડાણું એ કોઈક જ સમજી શકતું હતું ભાગ્યે જ કોઈ વ્યક્તિ એને સમજતા છતાં એમાં રહેલો આનંદ અને ઉચ્છરંગ તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી રહ્યા હતા એટલે કહે છે કે રમઝુ જે આ શરણાઈનો સૂર વગાડ્યો છે એમાં ભલે લોકોને ખબર પડતી ન હતી પરંતુ એટલે જણાવે છે કે રમઝુ જે આ શરણાઈના સૂર વગાડ્યા છે એમાં લોકોને ખબર તો પડતી ન હતી પણ બધા એને ખૂબ જ સુંદર રીતે સાંભળી રહ્યા હતા એમની આંખ સામે તો વાતે વાતમાં શણકા કરતી આંખમાંથી અગન તણખા વેરતી ખોટે ખોટા રોષણા લેતી વળી પાછી પતિના પ્રેમો પ્રચારી રીજી જતી અજબ નટખટ ને નખરાળી નવડા રમી રહી હતી અહીં રમઝુમના જે શરણાઈના સૂર છે એના આધારે દરેક લોકો જે છે એ લોકોના એક કાલ્પનિક ચિત્ર એમની સામે આવી જતું હતું કે જેમાં જે નવવધુ છે એની વાત કરી છે કે નવવધુ અમુક રીતે આંખના ઈશારાથી વાતો કરતી હોય કોઈક વાર આંખોથી કોઈને કંઈક ગુસ્સો વ્યક્ત કરતી હોય આંખોથી રૂષણા વ્યક્ત કરતી હોય કોઈ વાર પ્રેમ પણ દર્શાવતી હોય વગેરે વગેરે જેવા નખરા આ નવવધુઓના સામે આવી રહ્યા હતા અબણ રમજુ ડોસા પાસે શબ્દો ન હતા કેવળ સુર હતા અને એ સુર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો કે શબ્દથી નથી બોલતા પરંતુ એ જે શરણાઈનો સૂર વગાળી રહ્યો હતો તેના કારણે જે સમગ્ર સૃષ્ટિનું રૂપ છે એ અલગ જ દેખાતું હતું નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરીએ સોડતી પતિન મિલત ઉત્સોગ પરિણીતાનું કલ્પના ચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું એટલે કહે છે ભલે બપોર થઈ છે સૂરજનો તાપ પણ છે પણ આવા શુષ્ક વાતાવરણમાં પણ પતિના મલનને જે ઉત્સુકતા છે એક સુંદર રીતે કલ્પના આંખ સામે આવી જાય છે એ આ મેઘા મેલા ગેલા માણસે સાધ્ય કરેલી સુર રચનાની જ બલિહારી હતી કે રમજુ મેર ભલે મેલો ગેલો છે પણ એની શરણાઈનો જે સૂર છે એ એટલો તે ઉત્તમ હતો કે લોકોના આંખ સામે પણ કલ્પનાચિત્ર બની જાય એવા સૂર એ વગાડી રહ્યા હતા આગળ જોઈએ હર ઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણાના સૂરમાં શ્રોતાઓ કરતાય વધારે તો રમઝુમેર પોતે રમમાણ લાગતો હતો એટલે કહે છે ધીમે ધીમે સમય જતા આ જે શાસ્ત્રીય સૂર છે એ એટલો તે સુંદર એટલો સારો બનતો જતો હતો કે હવે એવું જ લાગતું હતું કે રમઝોમે પોતે પણ આ સૂરમાં ખોવાઈ ગયેલા છે આંખ મીચીને ગલોફા ફૂલાવી ફૂલાવેને એ શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને એ નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો જતો હતો કહે છે કે એ આંખો બંધ કરીને મોઢું ફૂલાવી ફૂલાવીને શ્વાસથી આ જે નિર્જીવ શરણાઈ છે એને પણ જીવંત બનાવીને એ સૂર વગાડી રહ્યો હતો ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમજુ એકવાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે એટલે જણાવે છે કે ગામના લોકો ઘણા લાંબા અનુભવથી એટલે કે એ લોકો જાણતા કે મીર જો રમજુ મીર શરણાઈ વગાડવાનું શરૂઆત કરે પછી એને કોઈ સ્થળ કે સમયનું ભાન જ રહેતું નથી માત્ર ગૌ પરણાવવા આવેલા તળસી વેવાઈને આ વાતની જાણ નોતી એટલે કે બીજા ગામથી પર ગામ એટલે બીજા ગામથી બીજા ગામથી પોતાના પુત્રને પરણાવા આવેલા તળસી વેવાય એટલે કે ગૌરીના સસરા તો આ તળસી વેવાઈને જ ખબર ન હતી કે રમજુ મીર કી વાત છે તેથી તેઓ તો મીરને દાદના પૈસાનો લાલચો ગણીને પાવલું ફેંકી રહ્યા પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા હવે આ વાતથી અજાણ એવા જે તળસી વેવાય છે એમને તો એમ હતું કે રમજુ મિનને તો પૈસા જ લેવા છે લાલચુ છે એટલે જેટલી શરણાઈ વગાડે એમ તળસી વેવાય એને પૈસા આપતા હતા તળસી વેવાયને સૂરજ આથમતા પહેલાં પોતાને ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી એટલે કે ગૌરીના સસરા છે છે વેવાય એમને સૂરજ આથમતા પહેલા એટલે કે સંધ્યા થતા પહેલાં એમને પોતાના ગામ સણોસર પહોંચી જવાનું હતું તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા હાલો મીર હાલો જટ વહેતા થાવ એવો તળશીવૈ કહેતા હતા કે મીર હવે હાલો 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 એટલે કે ચાલો જટ એટલે ઝડપી જલ્દી હવે આગળ તમે જાઓ પણ અડાણાના સૂરમાં ગળાબુડ સેલારા લેતા રમજુને આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને વેવાઈ ને મનમાં ચટપટી ચાલતી હતી હવે તળસી વેવાએ કહ્યું કે મીર હવે તમે જલ્દી કરો આગળ જાઓ પણ મીર તો પોતાની શરણાઈમાં મગ્ન હતા એમને તો આ સાંભળવામાં પણ નવરાશ સાંભળવાનો પણ સમય ન હતો હવે એ આમાં સમય બગાડતો હતો અને શરણાઈના સૂર મીર વગાડી રહ્યા હતા અને વેવાઈને તો જલ્દી હતી કે ક્યારે પહોંચીએ ગામ આ ગતિએ રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પૂગતા સાંજ પડી જશે ને અંધારે સામૈયા કરવામાં હોરાજીની કિશન લાઈટ મંગાવી પડશે એટલે કહે છે કે તમે જો આવી રીતે જ ચાલશો ગતિ એટલે કે સમય આ રીતે જ જો તમે ચાલશો ધીમે ધીમે તો ગામ સણોસરે પહોંચતા સાંજ પડી જશે અને પછી સામૈયા એટલે કે ગા જાન જે આવી રહી છે એની આગતા સ્વાગતા જે વિધિઓ કરવાની છે એ કરતાં કરતાં સાંજ પડી જશે અંધારું થઈ જશે અને પછી હોરાજીને ત્યાંથી લાઇટ મંગાવવી પડશે મોંઘી દાદ બટ્ટીના ભેલ ભરવાને બદલે વેવાઈએ આ મુફ મેને જ પાવલું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમજુને દાદ પેટે ફેંકાતા પૈસા ગણવાની જ ક્યાં નવરાશ હતી એટલે અહીં જણાવે છે કે રમજુ મીર તો પોતાની શરણાઈમાં ખૂબ જ મગ્ન હતો એમને જે દાદ મળી છે એનું પણ ધ્યાન ન હતું તે તો પોતાની શરણાઈમાં ડોલતા હતા અને હવે મેઘા ટોલીએ ધૂળમાંથી સિક્કા વિણી લીધા અને રમજુને કહ્યું હાલો મીર હવે હાવ કરો હાવ હવે મીર મીરને મેઘાડોલી દૂરમાંથી સિક્કા લઈ લીધા અને મેઘા ડોલી હવે કહે છે કે મીર હવે જલ્દી કરો હવે આપણે આગળ જવાનું છે પણ આવી સૂચનાએ કાને દરે એમ ક્યાં હતો મીર તો આવી સૂચના સાંભળવા જ ક્યાં હતો આખરી બુદર મેરાય પોતે જ આગળ આવ્યા બુદર મેરાય ગૌરીના પિતા એ આગળ આવે છે ને રમજુને રીસરનો હડસેલો મારીને જ સંભળાવી એટલે રમજુને થોડો ટકોરો કરતા થોડો ધક્કો મારતા બોલ્યા હવે હાલની જટ હાલની આમ ડગલેને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પગાળીશ એટલે રમજુ મેને થોડો ધક્કો આપીને બોલે છે કે જલ્દી કરો હવે જલ્દી કરો આમ ચાલતા ડગલે ને પગલે એટલે કે ચાલતા ચાલતા જો તમે પૈસા લેવા ઊભા રહેશો તો તમે ગામને ચોકે ગામના પાદરે ક્યારે તમે અમને પગાડીશ એટલે કે પહોંચાડશો મેરાઈના હળસેલા સાથે ઉગ્ર અવાજ ઉશ્કરેલા વેણ કાને પડ્યા ત્યારે જ મેં ને થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું ને મારે તો હજી જાનને ઝાંપા સુધી દોરી જવાની છે મેરાઈએ જ્યારે રમજુ મીરને ઊંચા અવાજે કહ્યું ત્યારે એના વેણ વેણ એટલે શબ્દો મીરના કાને પહોંચ્યા અને મીરને થોડું બાન આવ્યું કે અત્યારે તેઓ તો બધા લોકો જે જાનના લોકો છે એમને ઊભા રાખીને શરણાઈમાં એટલા મગ્ન કરી દીધા છે હજુ મારે જાન ને તો છે ગામના પાદરે પહોંચાડવાની છે રમજુ યંત્રવત આગળ તો વધ્યો પણ એનું દિમાગ અને દિલ પણ બરોબર બે દાયકા જેટલું જાણે કે પાછળ હટતી ગયું હતું બે દાયકા દાયકા એટલે દસ વર્ષ તો અહીં બે દાયકા વીસ વર્ષ એટલે કે રમજુ પોતાના શરીરને તો આગળ વધારે છે પરંતુ એનું દિમાગ અને એનું હૃદય એ વીસ વરસ પાછળ ગયું હતું વીસ વરસ પહેલાં આવા જ એક નમતા બપોરે રમઝુમીરે પોતાની જ પુત્રી સકીનાને સાસરીએ વળાવી હતી હવે અહીં રમજોમીરની પુત્રી સકીના કે અત્યારે ગૌરીનો લગ્નનો પ્રસંગ છે પરંતુ વીસ વરસ પહેલાં આવા જ સમયે એ પોતાની પુત્રી શકીનાને સાસરે વળાવી રહ્યા હતા હૃદયમાં ઊંડે ઊંડે ખૂપેલું દર્દ સળવળે ને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મૂંગો ચિત્કાર આ જૂના સ્મરણોના શળવળાટે મીરના હૃદયમાં ઊઠ્યો એટલે રમઝુમેરના હૃદયમાં ખૂબ જ ઊંડે સુધી દર્દ છુપાવેલું હતું અને આ શરણાઈના સૂર સાથે સાથે આ પ્રસંગ એ પોતાની શરણાઈના વાટે રમઝુમેર એ હૃદયના જે ઊંડા દર્દ છે એને વ્યક્ત કરી રહ્યા હતા આ જૂના સ્મરણો એટલે કે જૂની યાદોને વગોડી રહ્યા હતા યાદ કરી રહ્યા હતા અને આપોઆપ એની શરણાઈનો સૂર બદલાઈ ગયો હવે જે વીસ વરસ પહેલાંની ઘટના પહેલાંનો દર્દ હવે એમની શરણાઈમાં પલટાઈ ગયો એમનો શરણાઈનો સૂર હવે બદલાઈ ગયો અડાણાનો ઉન્માદ અને ઉમંગ ઓસરી ગયો એટલે કે પહેલાં જે શાસ્ત્રીય સંગીત અડાણું જે આનંદનો સૂર હતો એ હવે ઓસરી એટલે કે બદલાઈ ગયો ભૂલાઈ ગયો એના સ્થાને હવે કોરાયેલા કાળજાનું દર્દ વહેવા લાગ્યું એમના હૃદયમાં જે દર્દ હતું એ વાટે બહાર નીકળ્યું એકાએક પલટાયેલો આ તાન પલટો શ્રોતાઓ સમજી ન શક્યા પણ આ નવા સૂરની અસરમાં આવતા એમને વાર ન લાગી કહે છે કે એકાએક ઉન્માદ અને ઊંઘ ભરેલો જે ઉમંગ ભરેલો જે સૂર હતો એના સ્થાને દર્દનાક સૂર આવી ગયો અને લોકો આ સૂરને સમજી ન શક્યા પણ થોડી જ વારમાં એ લોકો આ સૂરની અસરમાં આવી ગયા આકાશમાં પૂર્ણેન્દુ પ્રકાશ હોય પ્રકાશ્યો હોય પૃથ્વી પર સ્નિગ્નતર કૌમુદી રેલાતી હોય અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતા ચોગરદમ ધિક્કાના ઓળા ઉતરી રહે અને આખાય વાતાવરણમાં એક ઊંડી ઉદાસ ફેલાઈ જાય એવી જ અસર અત્યારે ઉગલતી જાનમાં વર્તાઈ રહી આકાશમાં પૂર્ણેન્દ્રુ પ્રકાશ્યું હોય એટલે કહે છે કે આકાશમાં પૂર્ણ રૂપે ચાંદ ખીલી રહ્યો છે પૂનમના ચાંદ જેવો ચાંદ પ્રકાશી રહ્યો હોય કૌ સાથે સાથે ચાંદની ફેલાઈ રહી છે કોમળ ચાંદને ફેલાઈ રહી છે પણ એવા સારા પ્રકાશમાં એવા કૌમુદી ચાંદ એવા કૌમુદી કોમળ ચાંદ્રમાં એક કાળી વાદળી એક કાળું વાદળ આવી જતા આજે ચાંદની છે આ જે પ્રકાશ છે એને અંધારામાં લઈ જાય છે એમ જ જે ઉમંગનો ઉત્સાહ હતો તેને અત્યારે ઉદાસીમાં ફેલાઈ જાય છે ઘડીવાર પહેલા આનંદમાં ગુલતાન એવા એ જાનૈયાઓ સાવ મૂંગા થઈ ગયા ગીત ગાતી સુહાગણોએ પણ કે જાણે શરણાઈની અસર તળે જ વધારે વધાય ગીતો ગાવા માંડ્યા હતા હવે શરણાઈના સૂર વધારે વેદક બની ગયા દર્દનાક બની ગયા તેથી જાનૈયાઓ તો જે આનંદમાં હતા એ સાવ મૂંગા થઈ ગયા સાથે સાથે જે કન્યાઓ હતી જે ગીતો ગાઈ રહી હતી તે હવે વિદાય ગીતો ગાવા લાગી આછલા કંકુ ઘોળ લાડી આછલી પિયળ કડાવ તારા બાપના ઝૂંપડા મેલ હોલાડી મેલ્ય હોલાડી તળસીભાઈની મેળિયું દેખાડો એટલે કહે છે કે બાળપણ રમેલું છે એ પિયર અહીંથી હવે તારે જવાનું છે તારા પિતાના જે ઝૂંપડા છે ઘર છે એને તું ભૂલીને અત્યારે તારે તરસીભાઈ એટલે કે પોતાના સાસરીએ તારે જવાનું છે એમ જણાવે છે રમજુ ડોસ્તાની એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભારેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતું એટલે કે મીર તો પોતાની શરણાઈમાં જ મસ્ત હતા એમને તો જે દર્દ ભરેલું છે એ જ વ્યક્ત કરતા હતા એમાં જ ગુલતાન હતા છતાં આ ગીતોમાં ગવાતી વેદનાના વશમાં વેણ એના કાને અથડાઈ જતા હતા ને આપ મેળે જ હૃદય સંસરા ઉતરી જતા હતા પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું કહે છે કે રમજુમેને ભલે શરણાઈમાં એટલા મગ્ન હતા પણ જે કન્યાઓ રહીશ વિદાય ગીતો એ વિદાય ગીતના આછા પાતળા સ્વર એના કાને અથડાતા અને સીધા જ હૃદયને પહોંચી જતા અને એ સ્વર સાંભળીને પણ જે શરણાઈના સૂર છે એ વધારે દર્દનાક બની જતા હતા અત્યારે ગૌરીના પિતા પુદર મેરાઈની મેરાઈ પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા એટલે કે ગૌરીના પિતા જે બુદર મેરાઈ છે એ અત્યારે દુઃખ અનુભવી રહ્યા હતા પણ એથી અધકો વિષાદ રમજુ મેના હૃદય પર છવાયો હતો દિશા શૂન્ય એ કેવળ આદતને જોડે એકે દ્રશ્ય એની જામર મોતિયા વડે ઝંખવાતી આંખ આગળ તાદશ્ય થતું હતું એટલે કે ભૂધર મેરાઈને તો દુઃખ હતું પણ એથી વધારે દુઃખ તો મીરને હતું એની આંખ સામે તો પોતાની પુત્રીના જે દ્રશ્યો છે એ જ આ આવી રહ્યા હતા ભરજુવાનીમાં ગરભંગ થયેલા રમજુને બે વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું હતું એટલે કે રમજુની પર જુવાનમાં મૃત્યુ પામ્યા હતા ઔઝત નદીને હેઠવાસને આરે રમજુએ બાળકી સકીનાના બાળો ત્યાં ધોયેલા એટલે કે ઓજત નદીના કિનારે રમજુ જે પોતાની નાની બાળકી સકીના છે એને બાળપણમાં એના બાળો ત્યાં પણ ધોયેલા હતા દ્રશ્યની સાહેદી આપી શકે એવા ઘણા ડોસા ડગરાતો ગામમાં હજી હયાત હતા એટલે કે રમજુ મેના આવા દ્રશ્યોની કોઈ વાત કરે એવા ઘણા બધા ડોસાઓ અહીં ગામમાં હજુ પણ હતા રમજુને આ દુનિયામાં બે જ પાત્રો જોડે દિલગી બંધાઈ ગઈ હતી એટલે કે બે જ એવા પાત્રો હતા કે જેની સાથે રમજુ મેનને વધારે લાગણી હતી એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળી આવેલી શરણાઈ એક હતું શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણા રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના એટલે કે જે એમની પત્ની મૃત્યુ પામે છે એમની યાદ રૂપે એક ફૂલ જેવી નાની બાળકી સકીના આ બે જ પાત્રો એમના જીવન સાથે જોડાયેલા હતા તેથી જ એણે પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા નહોતો દીધો કોમના માણસોએ ફરી નિકાહ પડવાનો બહુ બહુ આગ્રહ કરવા છતાં જુવાન મેર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો એટલે કે પોતાની કોમના લોકો પોતાની જાતિના લોકોએ એમને બીજી વાર લગ્ન કરવા માટે જણાવ્યું હતું પણ રમજુ મેર તે માટે માન્યા ન હતા રમજુએ સકીનાને સગી મા કરતાં પણ સવાયા હેતથી ઉછરીને મોટી કરેલી એટલે કે એનાથી પણ વધારે પ્રેમ આપીને સકીનાને મોટી કરેલી હતી સકીનાના લાડકૂળ તો લોકવાયકા સમા થઈ પડેલા માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્ય હતી રમજુ પુત્રીના લાલન પાલન કરતો હતો પોતે કોઈવાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જ જમાડે એટલે કહે છે રમજુ રમજુમેર પોતાની પુત્રી સકીનાને માતા કરતાં પણ વધારે વાલ કરતો હતો એને એના લાલન પાલનમાં એટલે કે એના બાળપણમાં થોડી પણ આંચ આવવા ન દીધી હતી પોતે સૂકો રોટલો ખાઈ લે પણ પોતાની પુત્રી સકીનાને તો સારા પકવાન જ જમાડે પોતે ફાટ્યા ટૂટા કપડા પર સો થીગડા મારે પણ સકીનાને તો ફૂલ ફટાક બનાવીને જ બહાર કાઢે ન માઈ પુત્રીને જરા પણ ઓછું ના આવે એની તકેદારી રાખવા માટે રમજુ એને અછો ઓછો વાના કરતો એટલે કે પોતાની જે પુત્રી છે એના માટે મેં પોતે કપડા પર ઘણા બધા થીગડા મારી લે એકનું એક કપડું વધારે ચલાવતો હતો પણ પુત્રીને તો નવા જ કપડા અને પુત્રીને ક્યારેય પણ ઓછું ન આવવા દીધું એટલે કે ઓછો પ્રેમ નહોતો કર્યો એ હંમેશા પોતાની પુત્રીને લાડ જ લડાવ્યા કરતો હતો સકીના કાંખમાં બેસાડવા જેવડી હતી એટલે કે સકીના કાંખમાં બેસાડવા જેવડી હતી ત્યાં સુધી રમજુ એને પોતાની સાથે જ ફેરવતો કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના એની કોખમાં જ બેઠી હોય કોખમાં એટલે કે કેડમાં બેસાડીને ફરે અથવા તો પિતાના ગળામાં હાથ પરોવી પીઠ ઉપર બાજી પડી હોય રમજુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફૂલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદરી વાંદરીને પેટે વળગેલા બચોડિયાની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દૃશ્ય તો વર્ષો સુધી આ ગામમાં સુપરિચિત થઈ ગયેલું એટલે રમઝુમેર જે સકીના છે એને કેવી રીતે સાચવતો એ દર્શાવ્યો છે એ પોતાની પુત્રીને જ્યાં પણ જાય ત્યાં સાથે લઈ જતા વાર કાંખમાં રાખે કોઈ વાર ગળા પર બચોડિયાની જેમ રાખે અને બધે જ ફરાવતો હતો અને આવા દ્રશ્યો ગામમાં દરેક લોકો જોયેલા છે સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના બંને આ વિદુર આદમીની જિંદગીમાં તાણાવાળાની જેમ વણાઈ ગયા હતા એટલે કે સાચી વાત તો એ હતી કે સકીના અને શરણાઈ બંને વિદુર એટલે કે એની પત્ની મૃત્યુ પામે છે એટલે કે મીરની જિંદગીમાં ઘણા સુંદર રીતે વણાઈ ગયેલા હતા એના શ્વાસની જેમ વણાય ગયા હતા અને હાજરીમાં પોતાને આ દુનિયાનો સમજતો એટલે રાજા સમજતો હતો ઘણીવાર નમતી સંધ્યાએ પોતાના કુબાના આંગણામાં બેઠો બેઠો રમજુ કેવળ મોજ ખાતર શરણાઈ

મૃત પત્નીની પ્રેમ પ્રચુરવાણી સાંભળી રહ્યો હતો એટલે કે એના અવાજથી એને પોતાની પત્ની પણ યાદ આવી જતી આ રીતે શરણાઈ રમજું મેર માટે કેવળ રોટલો રડવાનું સાધન નહોતું વિદેહી જીવન સંગાથીની સાથે સાનિધ્ય અનુભવવાનું એના જીવનબેન સાથે એક સુર એક તાલ એક રસ બનવા જીવતું જાગતું વાદ્ય હતું એ કે રમઝુમેનનું જે શરણાઈ છે એ માત્ર પૈસા કમાવાનું સાધન ન હતું પણ સાથે સાથે પોતાની પત્નીની સાથે રહેવાનું પત્નીને યાદ કરવાનું એને એક રસ બનાવવાનું એના જીવનમાં એક જીવતું જાગતું ભલે નિર્જીવ હતું પણ એના માટે એક જાગતું સાધ્ય વાદ્ય હતું તેથી જ તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતા ત્યાં ઓટા પર મરવાના ફૂલ છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સુર વ વહાવતો હતો ને એટલે કહે છે કે મેર પત્નીની કબર પર જ્યારે ફૂલ ચડાવવા જાય ત્યારે તે મરવાના ફૂલ એટલે કે ડમરાના ફૂલની મહેક માણતો અને તેમને યાદ કરીને શરણાઈના સૂર વગાડતો રમજુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી એટલે કે રમજુ જ્યારે આવું કરતો હતો આ દ્રશ્ય જોઈને ગામના લોકો ચર્ચા કરતા વ્યવહારડાયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાનપણમાં ખપાવતા પણ મનસ્વી મેને આવા અભિપ્રાયોને ક્યાં પડી હતી એટલે કે જે વધારે ડાયા છે એવા લોકોને રમઝુમેરનું આ દ્રશ્ય ગાંડ પણ જેવું એટલે કે રમજુમેર હવે ગાંડા થઈ ગયા છે એવું લાગતું હતું એ તો સપનાને સહારે જિંદગી જીવતો હતો ને શરણાઈ વડે એ સપના સાચા પાડતો હતો રમજુ મેનને આવા લોકોની કંઈ પડી તો ન હતી પણ એ તો સપના જોતો અને સપનાને સારે પોતાની આખી જિંદગી નીકાળતો હતો અને શરણાઈના સૂર વડે એ પોતાના સપનાને પોતાના શબ્દોને વ્યક્ત કરતા હતા પાંપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમજુએ એક દિવસ સાસરે વળાવી પડી હતી અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું એટલે કે આટલી સારી રીતે કાળજી કરેલી પોતાની પુત્રી સકીનાને એક દિવસ તેની ઉંમર થતાં હવે તેને સાસરે વડાવવી પડી હતી સાસરે મોકલવી પડી હતી અને ત્યારે મીરને ખૂબ જ દુઃખ થયું હતું અત્યારે એના પગલાં ગામ જાપાની દિશામાં પડતા હતા પણ એના મનનું માકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયું હતું એટલે કે અત્યારે તો એ ગામને આગળ ગામના ઝાંપેની દિશામાં ચાલી રહ્યો હતો પણ એનું જે મન છે એ અતીત ભૂતકાળમાં જઈ ગયું હતું પ્રસંગોની પરાકાંપા કરતું કરતું એ વારે વારે પુત્રી વિદાયના આ પ્રસંગ પર આવીને અટકતું હતું એટલે કે એના પ્રસંગોને યાદ કરતું કરતું અત્યારે એનું મન જે એની પુત્રીનો વિદાય થયો છે એ પ્રસંગ પર આવીને અટકી ગયું હતું પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલ્ય હૃદય વલોવાઈ જતું એટલે કે એની પુત્રીના વિદાયનું જે પ્રસંગ છે એ યાદ કરતા રમઝુમને ખૂબ જ દુઃખ થતું હતું અને એ વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ જતો હતો એટલે કે એના જે હૃદયમાં જે શબ્દ સમાયેલા છે એ શરણાઈ દ્વારા વ્યક્ત થઈ ગયા હતા અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત જ રમજું વિસરી ગયો હતો એટલે કે અત્યારે તો એને પોતાને જરૂર છે એટલા અન્ન માટે પોતે આ શરણાઈ વગાડી રહ્યો છે એ પણ ભૂલી ગયા હતા સાસરીએ સોંડી રહેલી કન્યા બુધરમેરાઈની ગૌરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં એ હૃદયની સગડી વ્યથા રેડી રહ્યો હતો એટલે કહે છે કે અત્યારે એને જે ભુધર્મરાયની પુત્રી ગૌરી છે એનો પ્રસંગ ભૂલી ગયો હતો અને પોતાની દીકરી શક્કીનાને જ એ વળાવી રહ્યો છે એ વ્યથા એ યાદ કરી રહ્યો હતો તેથી જ તો જાન જાપે પહોંચતા સુધીમાં

વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડ્યો હતો આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઉઠતા એટલે કે છે આવા સમયે જ્યારે સકીનાની યાદ આવી હતી તો એ સુખમયના હતી દુઃખ હતું અને એ દુઃખ ખૂબ જ ગુસ્સા સાથે પણ હતું ખૂબ જ દર્દનાક પણ હતું અને વાતાવરણને એક અલગ જ દિશા આપી રહ્યું હતું અને એમના જે હૃદયમાં ભડકા ઉઠી રહ્યા હતા એનું કારણ એ હતું કે શકીનાને સાસરે મોકલ્યા પછી આઠમા દિવસે જ એના ભેદી મૃત્યુના વાવડ આવેલા વાવડ એટલે સમાચાર એટલે કે પુત્રીને વિદાય કર્યા બાદ આઠમા દિવસે એના મૃત્યુના સમાચાર આવ્યા એ મૃત્યુનો ભેદ રમઝુમેર ઉકેલી શકેલો નહીં એટલે કે એના મૃત્યુનું કારણ શું છે એ હજુ સુધી રમઝુમેર જાણી શક્યા ન હતા શકીનાના અકળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બંનેના વિલયનો બમણો વિયોગ અનુભવેલો એટલે કે પહેલા પત્ની મૃત્યુ પામ્યા ત્યારબાદ પુત્રીના મૃત્યુ થઈ તેમને અવાક થઈ ગયેલો એટલે કે ભાનમાં જ ન હતા એની ચિત્તભ્રમ જેવી દિશા જોઈ લોકો કહેતા કે ડોસાની ડાગડી ચસકી ગઈ છે એટલે કે એની આવી દશા જોઈને લોકોને એમ લાગતું કે રમજુ મેર હવે ગાંડા થઈ ગયા છે તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમજુએ શરણાઈની તાન પર આમથી તેમ ચાલવા માંડ્યું ત્યારે લોકોએ એને ગાંડામાં ગણી કાઢ્યું ને એટલે કે હવે પાદર સુધી પહોંચતાં રમજુ મેર શરણાઈની સુર સાથે પોતે પણ ડોલવા લાગ્યા હતા અને આમથી તેમ તેમનું શરીર હલી રહ્યું હતું તેથી ગામના લોકોએ એમને ગાંડા ગણી લીધા પીપળા હેઠે ગાડું થોભ્યું હવે ગામના પાદરે ગામના પાદરે જાન પહોંચી ગઈ છે પીપળા નીચે હવે ગાડું થોભી જાય છે ગૌરીને સરખી સમોવડી સૈયરો એટલે કે એની સરખી ઉંમરની જે છે એ એક પછી એક વિદાય આપવા આવી સહુબાયમપણિયું ગૌરીની નજીક જઈ ગોઠના કામમાં કાનમાં ધીમી ગોષ્ટી કરીને આંસુભરી આંખે પાછી આવતી થોડું ગૌરીના કાનમાં કહીને એની મિત્ર રડીને પાછી આવી જતી ઘરચોળાના ઘૂંઘટાની આડસે રડી રડીને ગૌરીની આંખો લાલ હિંગળા જેવી થઈ ગઈ હતી એટલે કે ખૂબ જ રડી રડીને એની આંખો પણ લાલ થઈ ગઈ હતી એ તો અત્યારે જ ખબર પડી હિબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું સાથે આણેલી ટબોડીમાંથી ગૌરીને બે ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતા હૃદય દૂર ચાલ્યા ગયા એટલે કે ગૌરીને આવી હિબકતા જોઈને આટલું રડતા જોઈને એની માતા એને થોડું પાણી પીવડાવીને એનાથી દૂર થઈ જાય છે પણ એમની પાપડ પર આવીને અટકેલા આંસુ રમજુની નજર બહાર નહોતા રહ્યા લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકતી એની અભિવ્યક્તિ રમજુ પોતાના સૂર માટે કહી રહ્યો હતો એટલે કે ગૌરીની માતા જે રડી રહ્યા હતા એ તેમની આંસુ તેમના આંખમાં જોવા મળી રહ્યા હતા અને રમજુ મેર જે માતા પોતે શબ્દ દ્વારા વ્યક્ત કરી નથી શકતી એ રમજુ મેર પોતાની શરણાઈના વાટે બોલી રહ્યો હતો આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓને વિદાયના સાક્ષી બની ચૂક્યા હતા રમજુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયો રોડો મેનતાળું મેળવી ચૂક્યો હતો એટલે કહે છે કે આમ તો ગામની ઘણી છોકરીઓના અહીંથી વિદાય થઈ છે અને રમજુ પોતે પણ એનો સાક્ષી રહ્યો છે એ પોતે પણ આવા વિદાય પ્રસંગે શરણાઈ વગાડવા આવ્યો છે પોતાના અનાજ મહેનતાળા માટે પણ આજની વાત અનોખી હતી આજનું વળામણું વિશિષ્ટ હતું એટલે કે ગૌરીનો આ વિદાય પ્રસંગ કંઈક અનોખો જ હતો વિશિષ્ટ હતો આજનો વિદાય પ્રસંગ સાવ વિલક્ષણ હતો એટલે કે એનું કોઈ લક્ષણ જ નહોતું આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલો ખખડી ગયેલો રમઝુમેન ન હતો પણ વીસ વરસ પહેલાં શકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો એટલે કે આજે આ શરણાઈ વગાડનાર શરણાઈવાદક મીર ન હતો પણ વીસ વરસ પહેલાં પોતાની પુત્રીને જે વડાવી ચૂકેલો છે એ મીર એ પિતા હતો તેથી જ પાવલાથી માંડીને બાધા રૂપિયા જેવડી મોટી રકમ ત્રણ ત્રણ વાર દાદમાં આવવા છતાં પણ રમઝુમેર શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં ને એટલે કહે છે કે રમઝુમીર તો પોતે શકીનાને યાદ કરી રહ્યો હતો એનો વિદાય પ્રસંગ યાદ કરી રહ્યો હતો અને તેથી તરસી વેવાઈએ જે એને પૈસા આપ્યા હતા એ પૈસાનું પણ એને ભાન ન હતું અને તેથી જ એ પાદરથી પાછો ફરવા ફરતો ગામ તરફ તો વળ્યો જ નહીં હવે કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠામાં સમૂહાય ગીત ઉપડ્યું હતું દાદાને આંગળે આંબલો આંબલો ધીર ગંભીર જો એકરે પાંદડું અમે તોડ્યું દાદા ગાળમાં દેજો દેજો જો અમે રે લીલોડા વનની ચલકડી એટલે કહે છે કે હવે ગૌરી અહીંથી વિદાય થઈ રહે છે બાળપણના જે પ્રસંગો છે એ પ્રસંગો હવે યાદ નથી અમે તો એવી ચકલીઓ છે કે સમય આવતા અહીંથી ઉડી પણ જઈશું માત્ર ગૌરી જ નહીં ગૌરીની ગોઠણીઓ જ નહીં કન્યાના આપ્તજનો જ નહીં પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે દુષ્કા ભરતું લાગ્યું અને મીરની શરણાઈએ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સંવેદ સાધ્યો એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવી ગયું રમજુ ચગ્યો હતો એની શરણાઈ ચગી હતી પોતાના ચીરાયેલા દિલની વેદનાને ચગાવવામાં પણ ડોસાને ચેન અનુભવતો હતો એટલે કહે છે કે ગૌરી ગૌરીની ગોઠણો એટલે કે એને મિત્રો ગામના લોકો વગેરે ડુસકા ભરીને આ શરણાઈના સૂરમાં મગ્ન હતા તેમના હૃદયમાં પણ ઘણું જ દુઃખ હતું અને અત્યારે રમજુને એ કંઈ યાદ જ નહોતું રમજુ તો બસ શરણાઈમાં મગ્ન હતો એના હૃદયમાં જ વેદના છે એ વેદનાને વ્યક્ત શરણાઈના સૂર દ્વારા વ્યક્ત કરવામાં એ પોતે કંઈક અનુભવતો હતો એને શાંતિ મળતી હતી પણ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તરસી વેવાય તલપાપડ થઈ રહ્યા હતા તલપાપડ એટલે કે ઉતાવળ કરી રહ્યા હતા પાદરના મોકળાપટમાં મોકળે મને સુરો રેલાવી રહેલા મીરને જોઈને વેવાયની અકળામણ વધતી જતી હતી એટલે કે આ એમને એટલી ઉતાવળ હતી કે એમના ગામ સણોસરે ક્યારે પહોંચે એમને ઉતાવળ વધી જતી હતી